સ્વાગત છે. સમગ્ર ભારતભરમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની શોભાયાત્રાનું ગૌરવ પ્રાપ્ત કરતી પાટણના શ્રી ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રા ચાલુ સાલે પણ પરંપરા અનુસાર તારીખ 22મી જૂનના રોજ હાલની કોરોના વાયરસની સંક્રમણને ધ્યાનમાં રાખી સાદગીપૂર્ણ રીતે અને ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવનાર હોવાનું જગદીશ મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. પાટણ શહેર અને સમગ્ર જિલ્લામાં હાલમાં કોરોના વાયરસની સંક્રમણ ફેલાયેલી છે ત્યારે વર્ષોની પરંપરા અનુસાર પાટણ શહેરના નીકળતી ભગવાનની જગન્નાથની રથયાત્રાના આયોજનને લઈ ગત રોજ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની અગત્યની બેઠક મંદિર પરિસર ખાતે મળી હતી. જે બેઠકમાં સરકારના આદેશનું પાલન કરી હાલની કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથજીની વર્ષોની પરંપરાથી નીકળતી રથયાત્રા ચાલુ વર્ષે પણ તારીખ 22મી જૂનના રોજ રાબેતા મુજબના સમય મુજબ સાદગીપૂર્ણ માહોલમાં ઉજવવાનું સમગ્ર ટ્રસ્ટી મંડળે સર્વાનુમતે નક્કી કર્યું છે. દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાતા 125થી વધુ ટેબ્લો ચાલુ સાલે કોરોના વાયરસને ધ્યાનમાં રાખી ફક્ત નિશાન, ડંકો અને બેન્ડ તેમજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના રથ સાથે ફક્ત 5 આઇટમો આ શોભાયાત્રામાં જોડાશે. તો દર વર્ષની જેમ જે રૂટ ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હતી તે રૂટની જગ્યાએ ચાલુ સાલે રૂટ પણ ટૂંકો કરી દેવામાં આવ્યો હોવાનું ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું. 12:39 સમય જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને રથમાં બિરાજમાન કરાશે અને ત્યારબાદ તેઓની પૂજા વિધિ સંપન્ન થયા પછી 2 કલાકે જગદીશ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરમાં પ્રસ્થાન પામશે, જે રથયાત્રા રાત્રે 10 કલાકે નિજ મંદિર ખાતે સંપન્ન થશે. ચાલુ સાલે કોરોના વાયરસની સંક્રમણને ધ્યાનમાં રાખીને રથયાત્રામાં કોઈ પણ ભાવિક ભક્તોને રથ ઉપર આરતી દર્શન માટે ચડવા દેવામાં નહીં આવે તો પ્રસાદનું પણ ચાલુ સાલે આયોજન સ્થગિત રાખવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. આગામી તારીખ 22મી જૂનના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ તેના પૂર્વ દિને એટલે કે તારીખ 21મી જૂનના રોજ ભગવાન જગન્નાથજીનો ભવ્ય રાજ્યાભિષેક કરવામાં આવશે, જેમાં યજમાન તરીકે પાટણની માનસી ચા પરિવારે લહાવો લીધો હોવાનું પણ મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું. પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રાને લઈ ટ્રસ્ટી મંડળ સહિત ભાવિક ભક્તો દ્વારા વહીવટીતંત્રની ગાઈડલાઈન મુજબ તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું રથયાત્રા સમિતિના પિયુષભાઈ આચાર્ય તેમજ મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. હાલમાં મંદિરના જીર્ણોદ્ધારનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોય પાટણના નગરજનો પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન માટે અધીરા બન્યા હોવાનું જગદીશ મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. અહેવાલ ભાવેશ બજા. આગામી 23 જૂન 2020 રોજ અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત ભગવાન જગન્નાથની રથયાત્રા સમગ્ર ભારતની અંદર જુદા જુદા નગરોમાં નીકળવાની છે. એ રીતે પાટણની અંદર પણ રથયાત્રા નીકળવાનું અમે સૌ ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો છે. વૈશ્વિક મહામારી કોવિડની ચાલી રહી છે ત્યારે રથયાત્રામાં જોડાનાર ભાવિક ભક્તો અને પાટણ પંથકની સમગ્ર જનતાને સ્વાસ્થ્યને હાનિ ના પહોંચે તે માટે આ વખતની રથયાત્રા પ્રતિકાત્મક રથયાત્રા તરીકે નીકળશે. દર સાલ 125થી વધુ ટેબલો આ રથયાત્રાની જોડાય છે. હાથી, ઘોડા, ઊંટ, ભજન મંડળીઓ, જુદી જુદી શૈક્ષણિક ધાર્મિક સંસ્થાઓના અનેક ટેબલો જોડાય છે. તેની જગ્યાએ આ વખતે માત્ર 5 જ આઈટમો જોડાશે. નિશાન, ડંકો, બેન્ડ અને ભગવાન જગન્નાથજીનો રથ, બેન સુભદ્રાજીનો રથ અને ભ્રાતાશ્રી બલરામજીનો રથ, એમ 5 જ વ્યક્તિઓ વસ્તુઓ સાથે આ રથયાત્રા નીકાળવાનું અમે નક્કી કર્યું છે.
બહુ જૂના વખતની અંદર આપણો એક ટૂંકો રૂટ હતો, ચતુર્ભુજ ગાર્ડનથી જૂનાગઢમાં થઈ અને ઘીમટાર નાકે થઈ પસાર થતી રતનપણમાંથી, એવી જ નાનકડો રૂટ પણ આ વખતે ટૂંકાયો છે, જેથી આ રથયાત્રા પણ ઝડપથી પૂર્ણ થાય અને ભગવાન સૌનું કલ્યાણ કરે, આખા પાટણ શહેરના નગરજનોને આશીર્વાદ આપશે. એટલે એ પ્રસંગે રથયાત્રા આ પરિસ્થિતિને પણ કેટલાક નિયંત્રણો સાથે અને સરકારની વખતો વખતની ગાઈડલાઇન મુજબ નીકળવાનું નક્કી કર્યું છે. પાટણની રથયાત્રા એ ખૂબ પૌરાણિક રથયાત્રા છે, ચાલુ સાલે 138મી રથયાત્રા નીકળવાની છે. જગન્નાથપુરી અને અમદાવાદ પછી સમગ્ર ભારતની ત્રીજા નંબરની મોટામાં મોટી રથયાત્રા પાટણમાંથી નીકળે છે. આ વખતે પણ અનેક દર્શનાર્થીઓ, લાખો દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડે એવી અમારી ધારણા છે. તો પણ સોશિયલ ડિસ્ટન્સનો જેટલો બને એટલો અમે પાળવાનો પ્રયત્ન કરીશું અને એ રીતે રથયાત્રા નીકળવાનો અમે સંકલ્પ કર્યો છે. અસ્તુ. બરાબર, તમે બોલાય આવતા બેન. જગદીશ ભગવાનની ચાલુ સાલે 138મી રથયાત્રા 23/6/2020 મંગળવારે પાટણમાં નીકળનારી છે. તેના અનુસંધાને 22/6/2020 સોમવારે ભગવાનનો રાજ્યાભિષેક થવાનો છે. એના રાજ્યાભિષેકના મુખ્ય દાતા માનસિંહ ચાવારા દેવચંદજી પટેલ આ વખતે તેનો લાભ લેવાના છે. બીજું કે અમે અભિષેકમાં કોઈને સંક્રમણ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સથી જ અમે આ ભગવાનનો અભિષેક કરવાના છીએ. જુજ બ્રાહ્મણો દ્વારા તેના સારા મંત્રોચ્ચાર ભગવાનના બોલે અને એની પૂજા વિધિ થાય પછી જ અમે આનું સંપન્ન કરવાના છીએ. બીજું કે ચાલુ સાલે સમગ્ર દેશના અંદર, સમગ્ર વિશ્વની અંદર કોરોની મહામારીનો આ જે જબરજસ્ત માહોલ છે એને પણ અમે ધ્યાનમાં રાખી અને સરકારની પૂરેપૂરી ગાઈડલાઈન હેઠળ અમે રથયાત્રા કાઢવાના છીએ. સરકારશ્રી જેમ ગાઈડલાઈન આપશે એમ એને અમે અનુસરીશું. બીજું કે પબ્લિકને પણ અમે કહેવાના છીએ કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સથી તમે ભગવાનના દર્શન કરો, મો ઉપર ફરજિયાત માસ્ક પહેરો અને સેનેટાઇઝરનો બને એટલો હાથ ધોઈ એકબીજાને અડશો નહીં, આવી પણ અમે જાહેરાત કરવાના છીએ. ભગવાન જગન્નાથ સૌનું કલ્યાણ કરે. શું નામ તમારું? મારું નામ હર્ષદભાઈ રાવલ. જલ્દી